नमस्कार, सीएनबीसी बजार पर आपनु स्वागत छे अने आप जोई रह्या छो प्रॉपर्टी गुरु अने हूँ छू जर्नाल कंटी। तो प्रॉपर्टी गुरुना आजना आ एपिसोडनी अंदर आपणे घणा बधा मुद्दाओने स्पर्शवाना छे। जे आ सप्ताहनी मोटी अपडेट हती के 2000 रुपयानी जे नोट छे एने आरबीआई द्वारा सर्क्युलेशनमांथी हटाडवामां आवनार छे। तो आनी केवी असर रियल एस्टेट पर थशे एनी वात करीशुं, रीट्सने लगती थोड़ी चर्चा करीशुं अने साथे ज दर्शकोना अढळक सवालो अमने मळी रह्या छे, तो एमना प्रश्नोने पण वाचा आપવાની આ એપિસોડમાં પૂરેપૂરી કોશિશ કરીશું। तो चर्चा की शुरुआत करीशु। आज अपनी साथ आ चर्चा में जोड़ाई रहा है नौसाद पंजवानी, जो मैनेजिंग पार्टनर है मेंडरस पार्टनर्स। नौसाद जी, स्वागत है आपनु सीएनबीसी बजार पर। तो नौसाद जी, जे रीते आपणे जाणे छे कि आ सप्ताह की अंदर एक मोटी अपडेट आपने आती जोवा मळी के सर्क्युलेशन में 2000 रुपयानी नोट है एने अहींथी हटावामां आवी रही है। હવે ચર્ચાઓ એ થઈ રહી છે કે રિયલ એસ્ટેટને આનો એક ફાયદો થતો જોવા મળશે, જમીનના સોદાઓની અંદર એક મોટો ફાયદો અહીંયા આગળથી દેખાઈ શકે છે, ઝડપથી થઈ શકે છે। કઈ રીતે તમારો મંતવ્ય બની રહ્યો છે રિયલ એસ્ટેટ પર આની કેટલી ઇમ્પેક્ટ આવી શકે? મારા હિસાબે આજે 2000 રૂપિયાની નોટ છે એ જે સર્ક્યુલેશનમાંથી બહાર કાઢવાનું જે અનાઉન્સમેન્ટ કર્યું છે એના લીધે રિયલ એસ્ટેટ પર બહુ જ ઓછો ઇમ્પેક્ટ છે। એના ત્રણ કારણ છે। પહેલો કારણ એ છે કે આપણે ડિમોનેટાઇઝેશન હમણાં જ 7 વર્ષ પહેલા થયું છે, એટલે લોકો સતત હતા। સેકન્ડલી, આ 2000 રૂપિયાની નોટ જે છે એ સર્ક્યુલેશનમાંથી બહાર તો ઘણા વખતથી આરબીઆઈ કરી જ રહી છે, એટલે નવી નોટ ઇશ્યુ નથી કરી, નવી નોટ પ્રિન્ટ નથી કરી। પૈસા વિડ્રો કરો છો તો તમને 2000 ની નોટ આપી દીધો, તો ઘણા વખત થી એનું સર્ક્યુલેશન 6 લાખ કરોડ થી લઈને હવે 3-1 લાખ કરોડ સુધી આવી ગયું છે। અત્યારે જે 2000 ની નોટ છે સેજે 3 લાખ કરોડ ની આસપાસની નોટો સર્ક્યુલેશન, એક તો પબ્લિક એક્સપેક્ટ કરી જ રહી હતી, એટલે આમાં કોઈ મોટો બ્લેક મની નો એવો કઈ મને નથી લાગતું કે બહુ હોલ્ડિંગ થઈ હશે। સેકન્ડલી, આ થર્ડ, આમાં એક મોટો રીઝન હું તમને બતાવું કે રિયલ એસ્ટેટમાં બહુ ઇમ્પેક્ટ નહીં થાય, કેમ કે જે અત્યાર સુધી આ બધું જાણતા પણ 2000 ની નોટો પોતા પાસે રાખી રહ્યા હતા સંભાળીને, એના લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટનું કારણ ન હોય, આનું ટેમ્પરરી હોલ્ડિંગ માટે કે જયારે જરૂરત પડે કે જયારે એમને કંઈક ઇમિડિયેટલી કંઈક એમની રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે એમને સજાવીને રાખી હોય। તો જો રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરે તો આ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ થઈ જાય, એટલે આને કે 3-6 મહિનામાં પાછી રિયલ એસ્ટેટને વેચીને કન્વર્ટ ન કરી શકાય, મિનિમમ હોલ્ડિંગ પીરિયડ છે। એટલે આ બધી ચીજનું મને લાગે છે કે ગોલ્ડમાં અથવા ડિસ્ક્રેશનરી સ્પેન્ડિંગ હોય કે મોબાઈલ ફોન લઈ લીધા કે ઇલેક્ટ્રોનિક્સ લઈ લીધા, એ બધી ચીજોમાં કદાચ 2000 ની નોટો અથવા જે બિઝનેસ વાળા છે એ જે અત્યારે સેટલ કરશે એમના જે આઉટસ્ટેન્ડિંગ છે વેન્ડરને, તો એમને 2000 ના નોટ આપીને સેટલ કરે, પણ હું નથી માનતો કે રિયલ એસ્ટેટમાં બહુ વધારે આનો ઇમ્પેક્ટ આવે। તમે જે લેન્ડની વાત કરી, લેન્ડમાં તો જમીન લેવા માટે તો તમારે ઘણું બધું ડ્યુ ડિલિજન્સ કરવું પડતું હોય છે, પેપરમાં એડવર્ટાઇઝમેન્ટ આપવી પડતી હોય છે, ચેક કરવું પડતું હોય છે, એટલે આ બધું કોઈ મોટા ભાગે નહીં થાય। નાના સ્કેલ પર નાના હાઉસ કે નાની જમીનનું યસ કદાચ કોઈ ગાયમાં સોદો કરી નાખે, બટ ઓવરઓલ હું નથી માનતો કે રિયલ એસ્ટેટ પર વધારે આનો ઇમ્પેક્ટ। ઓકે, તો 2000 ની નોટ જે સર્ક્યુલેશનમાંથી આગળથી હટાવવાની એક આરબીઆઈ તરફથી જે જાહેરાત થતી દેખાય છે એની ઇમ્પેક્ટની આપણે અહીં આગળથી ચર્ચા કરી છે। તો રિયલ એસ્ટેટ પર આનો મોટો ઇમ્પેક્ટ નથી દેખાઈ રહ્યો, નવસાદજી આપણને કારણો પણ આના અંગેના સમજાવ્યા છે। તો નવસાદજી, હવે આપણે આ ચર્ચામાં આગળ વધીએ। ખાસ આજે જે ચર્ચા આપણે કરવી છે થોડી રીટ્સને રિલેટેડ ચર્ચા કરવી છે। આગળ પણ આપણે લગભગ આ થોડી ચર્ચા કરી છે, પરંતુ આજે અમુક ખાસ નવા નવા રીટ્સ જે આવી રહ્યા છે એનો પણ આપણે ઉલ્લેખ કરીશું, એ વિશે પણ માહિતી તમારી પાસેથી મેળવીશું। પણ શરૂઆત કરીએ ત્યાંથી કે મુખ્યત્વે રીટ્સ એટલે શું અને કોણે રીટ્સની અંદર રોકાણ કરવું જોઈએ? તો આપણે છે ને આના પર 2 વાર ચર્ચા કરી ચૂક્યા છે, પહેલા રીટ્સ ઉપર, રીટ્સ નું પ્રિન્સિપલ, પણ ત્યારે આપણે જયારે વાત કરી રહ્યા હતા હજી રીટ્સ આખી હતા અને રીટ નું કોન્સેપ્ટ ચાલી રહ્યું હતું, રીટ્સ ના રેગ્યુલેશન હજી સેબી નોટિફાય કરી રહ્યા હતા, હવે તો
ત્રણ રીટ તો એકચ્યુઅલી આવી ગયા છે અને ચોથો આ નેક્સસ નું બી હવે આવી ગયો છે, એટલે હવે તો અનુભવ પણ છે. આપણે અનુભવથી ઘણું સારી રીતે કહી શકાય કે બેસિકલી આ રીટ નું જે નિર્માણ છે એ યુનાઇટેડ સ્ટેટ્સમાં 1960 ની આસપાસમાં થયેલું, અને આટલા વર્ષમાં આપણે જે જોયું 60 વર્ષમાં યુએસએમાં, સિંગાપોરમાં અને ઘણી બધી કન્ટ્રીઓમાં હવે રીટ્સ બહુ એક એડવાન્સ અને મેચ્યોર લેવલ ઉપર છે. અમેરિકામાં તો સેજે 100-150 જેવા રીટ્સ આવી ચુક્યા છે અને એમનું પરફોર્મન્સ પણ સારી રહ્યું છે, અને બંને રીતે ડેવલપરને પણ આમાં ફાયદો થયો છે અને જે ઇન્વેસ્ટર્સ છે એમને પણ ફાયદો થયો. એટલે રીટ્સનું એક આપણે ઓવરઓલ ગ્લોબલી જોઈએ તો આ એક નવો ઇન્સ્ટ્રુમેન્ટ નથી, ઘણા વર્ષોથી આનું આપણે પરફોર્મન્સ જોઈ રહ્યા છે. ઇન્ડિયામાં આ નવું છે, 2007 આસપાસ ગવર્મેન્ટ ફર્સ્ટ ટાઈમ અનાઉન્સમેન્ટ કરેલું રીટ્સનું, અને એમાં ચેન્જીસ કરતા કરતા જે આવી રહ્યા હતા સજેશન્સ અને રિપ્રેઝન્ટેશન્સ એના પ્રમાણે 2014 આસપાસમાં ફાઇનલ જે રીટ્સ આજની તારીખમાં જોઈએ છે એ આપણે જોવામાં આવ્યું છે. અને રીટ્સનું આપણે મેઇન હેતુ એમ કહેવાય કે રીટ્સ એક મ્યુચ્યુઅલ ફંડ ની જેમ ગણી શકાય, જે મ્યુચ્યુઅલ ફંડ સ્ટોક્સ, ડિબેન્ચર્સ, ગોલ્ડ એવા બધા અસેટ્સમાં ઇન્વેસ્ટ કરે છે. રીટ્સનું મેઇન ઇન્વેસ્ટમેન્ટ છે રિયલ એસ્ટેટ. ઓકે, સો આ એક એક્સપ્લેન કરવા માટે સમજાવી શકાય કે મ્યુચ્યુઅલ ફંડ જેવું જ આ છે. રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની ઘણાની ઈચ્છાઓ હોય, પણ રિયલ એસ્ટેટમાં આપણે ડાયરેક્ટ ઇન્વેસ્ટ કરવા જઈએ તો બહુ મોટી રકમ રોકવી પડે અને એક જ ઇન્વેસ્ટમેન્ટ થાય કદાચ. રીટ્સમાં કરવાથી તમે નાની રકમથી, હવે 10-15 હજાર રૂપિયાની એક મિનિમમ રિક્વાયરમેન્ટ છે, પેલા 50 હજારની હતી એને રિડ્યુસ કરીને 10-15 હજારની આપણે કરી છે, એ એક નાના ઇન્વેસ્ટર કરી શકે. અને સેકન્ડ લિક્વિડિટી છે, તમારે 3 મહિના 6 મહિનામાં વર્ષ દિવસમાં વેચવું હોય તો તમે વેચી શકો છો, રિયલ એસ્ટેટમાં નથી કરી શકો. એટલે આ રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ જે છે એનું બેસિકલી આ એક આપણે હેતુ કહી શકાય. આમાં એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ છે. એડવાન્ટેજીસમાં ઘણા છે કે એઝ અ સ્મોલ ઇન્વેસ્ટર તમે કદાચ બિલ્ડરો સાથે કે રીસેલમાં બ્રોકરો અને બધા સાથે ડીલ કરવું તમારા માટે ડિફિકલ્ટ હોય. અહીંયા એક પ્રોફેશનલ મેનેજમેન્ટ ફર્મ છે જે તમારા વતી આ બધા રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે. સેકન્ડલી, તમને ઇન્કમ બેરિંગ એટલે જેમાં એ જે રિયલ એસ્ટેટ છે જેમાંથી ઇન્ટરેસ્ટ ડિવિડન્ડ તમને મળે છે, અને એ ઇન્વેસ્ટમેન્ટ એ લોકો જે છે એ રેન્ટ ભાડાવાળી જે જગ્યાઓ છે એના ઉપર ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. એટલે આ તમારે સેકન્ડ તમારું છે. અને ટેક્સેશન એ બધા પ્રમાણે પણ તમને રિયલ એસ્ટેટ કરતા આમાં વધારે તમને બેનિફિટ મળે. ઓકે, તો રીટ્સની આપણે અહીંયા આગળથી જ્યારે વાત કરી રહ્યા છીએ તો મુખ્યત્વે રિયલ એસ્ટેટની અંદર રોકાણકાર જ્યારે રોકાણ કરવા માટે દૂર ભાગતો હોય છે એના મુખ્ય બે કારણ એ જોતા હોય છે કે એક, બહુ જ મોટી રકમનું અહીંયા આગળ ઇન્વેસ્ટમેન્ટ થઈ જાય છે બહુ લોંગ ટર્મ માટે અને લિક્વિડ નથી રહેતું. તો આ બંને પ્રશ્નોનો જે જવાબ છે કે જે હલ છે એ રીટ્સની અંદર તમને મળે છે કે એક તો તમારે લાખો કરોડો રૂપિયામાં જ ઇન્વેસ્ટ કરવું પડે એવું અહીંયા આગળ જરૂરી નથી. તમે 15,000-25,000 ઇન્વેસ્ટમેન્ટ પણ રીટ્સની અંદર કરી શકો છો અને લિક્વિડિટી પણ અહીંયા આગળથી તમને મળી શકે છે, કારણ કે આ એક ટ્રેડેડ ફંડ રહેશે અને તમે એને આગળથી એક્સચેન્જ ઉપરથી એને તમે ટ્રેડેડ કરી શકશો. એટલે મ્યુચ્યુઅલ ફંડની જેમ તમે સરળતાથી અહીંયા આગળ રોકાણ કરી શકશો અને તમે તમારા જે રેન્ટ ઉપરથી જે તમારા લાભ છે, જે રિટર્ન્સ છે, એ તમને અહીંયા આગળથી મળતા દેખાઈ શકે છે. હવે નવસાદજી, આગળ એ જાણવું છે કે અત્યાર સુધીના જે રીટ્સ છે, લગભગ 3 કે 4 રીટ્સ આપણે આવતા જોયા છે. આપે જે રીતે જણાવ્યું, 2014 એકચ્યુઅલ રીટ્સ આપણે ભારતની અંદર આવતા જોઈ રહ્યા છે. ગ્લોબલી આ વસ્તુ નવું નથી. હવે ગ્લોબલી જેટલું પોપ્યુલર છે એટલું ભારતમાં પોપ્યુલર લાગી રહ્યું છે? કેવો રિસ્પોન્સ તમને અત્યાર સુધી અહીંયા આગળથી લાગી રહ્યો છે કે એટલું પોપ્યુલર થવામાં હજી સમય લાગી શકે? તો રીટ્સનું આપણે જેમ પહેલા વાત કરી એના બે મુખ્ય બેનિફિશિયરી હોય છે, જેનો ફાયદો બે જણને થાય છે. એક, કે આપણે જે ઇન્વેસ્ટર છે જેને રોકાણ કરવી છે એ એક ઇન્વેસ્ટર છે, જે નાનો રિટેલ ઇન્વેસ્ટર જેને કહીએ, જે શેર્સમાં, મ્યુચ્યુઅલ ફંડમાં એમ જે રોકાણ કરતો હોય એમ આમાં રીટમાં કરે, તો એક ઈ કેટેગરી છે. અને બીજી કેટેગરી છે કે જે ડેવલપર્સ છે, જે પ્રોડક્ટ્સ બનાવતા હોય રિયલ એસ્ટેટના, રેસિડેન્શિયલ હોય કે કમર્શિયલ હોય કે હોટેલ હોય કે જે પણ હોય,
આ એક ડેવલપર બનાવે. હવે એને પણ પૈસાની રોકાણની જરૂરત હોય છે, પણ એમની પાસે લિમિટેશન હોય છે કે બેંકોથી અને બધાથી જે મોંઘા વ્યાજે મળે છે અને એ નથી વેચી શકતા કે નથી એ લોન લઈ શકતા કે લોન મૂંગી હોય છે, એના માટે આ રીટ બહુ સારું થઈ જાય કે રીટ અસેસ કરે કે તમે સારો એસેટ બનાવ્યો છે, સારા ટેનન્ટ તમે રાખ્યા છે, એમની સાથે તમારા ટર્મ્સ કન્ડિશન સારા તમે સાઈન કર્યા છે, એના ઉપર તમને જે રેન્ટ મળે છે બહુ સારું રેન્ટ મળે છે. એવી જો પ્રોપર્ટી હોય તો એ જે રીટની ગાઈડલાઇનમાં હોય કે અમુક મિનિમમ સ્ક્વેર ફીટ ને મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ વેલ્યુ હોય તો રીટ એમાં ઇન્વેસ્ટમેન્ટ કરે. ઇન્વેસ્ટમેન્ટ કરે એટલે ડેવલપરથી પ્રોપર્ટી ખરીદે એટલે ડેવલપરને પણ ફાયદો થાય. આ બે મુખ્ય આપણે જે કલાકારો છે એના પોઈન્ટ ઓફ વ્યુથી જોઈએ તો અત્યારે ઇન્ડિયામાં ત્રણ રીટ આવ્યા છે. ચોથું હમણાં આ જ મહિનામાં આવ્યું છે નેસસનું, પણ આજે ચાર રીટ જે છે એમ જોઈએ છે તો રિસ્પોન્સ માર્કેટનો આ રીટ જે આવ્યા છે એને સારો મળ્યો, બધા ઓવર સબસ્ક્રાઈબ થયા છે. અને હમણાં જે નેસસ વાલો આવ્યું છે એનું તો જે લિસ્ટિંગ થયું તો 3% જે ઇશ્યુ પ્રાઇસ હતું એના કરતા વધારે પણ લિસ્ટિંગ થયું છે. એ હિસાબે રિસ્પોન્સ સારો છે, સબસ્ક્રાઈબ સારું થયું છે અને પરફોર્મન્સ સારું. અને આપણે જોઈએ તો ખાલી ચાર જ થયા છે. એ હિસાબે જોયો તો હજી ઇન્ડિયાની જે રિક્વાયરમેન્ટ છે સીઝન, મારા હિસાબે બીજા 30-40 રીટ આવતા 5-10 વર્ષની અંદર આપણને જોશે તો રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીમાં પૈસા આવ્યા કહેવાય. પણ અત્યારે એ નથી થયું એના 2-3 કારણ. એક કારણ છે કે ગવર્મેન્ટે કીધું છે કે હમણાં ફક્ત કમર્શિયલ પ્રોપર્ટીમાં જ રીટ કાઢી શકાય, એટલે રેસિડેન્શિયલ જે છે જે 80-85% જે રિયલ એસ્ટેટ માર્કેટ છે એ બહાર છે રીટની કેટેગરીમાંથી, એટલે એક ઈ કારણ છે. સેકન્ડલી કે અત્યારે કમર્શિયલ એસેટ્સ જે છે બહુ ઓછા છે, જે સારા હતા 10-12 મોટા જે કમર્શિયલ રિયલ એસ્ટેટ બનાવે છે એ ડેવલપરના મોટા ખાસા પોર્ટફોલિયો લઈ અને આ 3-4 જે રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ કરે છે. એટલે અત્યારે બંને રીતે માર્કેટ વધવા જોઈએ, કમર્શિયલ એસેટ્સ પણ માર્કેટમાં સારા આવવા જોઈએ અને ગવર્મેન્ટે બીજી બીજી કેટેગરીઓ રેસિડેન્શિયલ એવી કેટેગરી છે એમાં પણ ખોલે તો આ રીટનું બેઝ મોટું થશે. ઓકે, તો અહીંયા આગળથી આપણે જે વાત કરી છે કે એક સારો રિસ્પોન્સ તો ચોક્કસપણે રીટ્સે મળતો દેખાઈ રહ્યો છે. એક નવું રીટ પણ આપણે લોન્ચ થતાં, આઈપીઓ આવતા, આપણે લિસ્ટિંગ થતાં અહીંયા આગળથી જોયું છે અને જે એક સારી રીતે અહીંયા આગળથી એક લિસ્ટિંગ થયું છે તો સારો પ્રતિસાદ અહીંયા આગળથી મળતો દેખાઈ રહ્યો છે. નવસાદજી, આ જે નેક્સસના રીટની આપણે વાત કરી એ કહેવાઈ રહ્યું છે કે રિટેલ સ્પેસની અંદર નું પહેલું રીટ છે, તો આને તમે રોકાણની કેટલી મોટી તક જુઓ છો? અને એક ક્વેશ્ચન અહીંયા આગળથી હું સાંકળી લઉં છું કે જે રીતે આપણે અત્યારે સમજાવ્યું કે કમર્શિયલની અંદર જ આને રીટ્સ લાવવાની અત્યારે પરમિશન છે, તો આજે સ્કૂલ હાઉસ ઇન્વિટની વાત આવી રહી છે જે કદાચ એમના જે પોર્ટફોલિયો છે એની અંદર સ્ટુડન્ટ હાઉસિંગ પણ છે, તો આ બેની વચ્ચે કંઈક ડિફરન્સ છે? આને આપણે કઈ રીતે સમજવું જોઈએ? તો આ જે બે નવા તમે નામ લીધા રીટના, નેસસ અને સ્કૂલનું જે આવે છે, એ બંને એ જ કેટેગરીમાં આવે છે એટલે કમર્શિયલમાં કરે છે. સ્કૂલનું જે આવી રહ્યું છે એ લોકો પ્રયત્ન કરે છે કે એને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે ઇન્વિટ્સ કે છે એની અંદર રજીસ્ટર કરે. બટ આજે આપણે નેસસ જોયું છે એનું રિટેલ મોલ્સ જે છે, હોટેલ્સ છે, એને આની અંદર લેવામાં આવે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ તો હજી બી આ રેસિડેન્શિયલ નથી, આ બધા કમર્શિયલમાં જ ગણાય છે. એક એનું એ કહેવાય. સેકન્ડલી આપણે પરફોર્મન્સ યાર્ડસ્ટિક જોઈએ કે આ જે હવે નેસસ આવ્યું છે, મેં કીધું 3% એનું લિસ્ટિંગ પ્રાઇસ કરતા વધારે આજે પ્રીમિયમ મળી રહ્યું છે ઓપન માર્કેટમાં, તો એના માટે આપણે ક્વિકલી જોઈ લઈએ કે આજે બીજા 3 આવ્યા હતા એનું શું પરફોર્મન્સ થયું છે. તો માઇન્ડ સ્પેસ રીડ જે છે એનું કંઈક 8.11% અત્યાર સુધીનું YTD યીલ્ડ મળ્યું છે. બ્રુકફિલ્ડ ઇન્ડિયાનું જે રીટ છે એનું કંઈક 7.3% જેવું રિટર્ન મળ્યું છે. અને ત્રીજું જે છે એમ્બસી રીટ એનું 1.4% મળ્યું છે. એટલે રેન્જ સારી એવી છે પરફોર્મિંગ અને લેસ પરફોર્મિંગની વચ્ચે. એટલે આપણે એ એક એક્સપેક્ટેશન આ બે ઉપર પણ રાખી શકાય કે આ રેન્જમાં એમનું પરફોર્મન્સ થશે ફ્યુચરમાં. બીજું કે આજે રિટેલનું ઇન્વેસ્ટમેન્ટ છે, રિટેલનું રીટ છે, એ મારા હિસાબે થોડુંક એક રિસ્કી બી છે અને એમાં બેનિફિટ પણ વધારે. જ્યાં રિસ્ક વધારે હોય ત્યાં
રિટર્ન પણ સારો હોય. હું એ સમજાવું છું કે આપણે જે કોવિડ કાળમાં જોયેલું કે ઘણા બધા રિટેલ્સ જે છે, મોલ છે, બંધ થઈ ગયેલા, ઘણા બધા દુકાનો બંધ થઈ ગયેલી, જેમ ઓફિસ બંધ થયેલી, એવી રીતે આમાં બી થયેલું. તો એ એક રિસ્ક છે કે જો પરફોર્મ ન કરે તો એ ભાડો છોડીને બી જઈ શકે, અથવા એ મોલ જો લાંબા સમય સુધી સારું ન કરે અને વેકન્સી ત્યાં વધી જાય તો મોલનું પરફોર્મન્સ બી ખરાબ થઈ શકે. એટલે આ એક રિસ્ક ત્યાં છે. પણ આમાં એક જે બેનિફિટ છે, એડવાન્ટેજ છે, જે કમર્શિયલમાં જે આપણે ત્રણ કીધા એમાં નથી, કે રિટેલમાં 99% આજકાલો જે ડેવલપર સાઇન કરે છે લીઝ, જે ભાડું હોય છે કે જે જ્યાં દુકાનો લે છે, એમની સાથે રેવન્યુ શેરનું એગ્રીમેન્ટ કરતા હોય છે. એટલે એક મિનિમમ ગેરંટી હોય કે મિનિમમ મને 5%, 6% મળે, અને એની ઉપર પછી એક રેવન્યુ શેર કરતા હોય છે. લગભગ જેટલા થિયેટરો છે, જે ચેન્સ છે, એ લોકો શું કરે છે કે રેવન્યુ શેર પર. તો જો એ દુકાનો સારું કરવા માંડે તો રેવન્યુ શેર પ્રમાણે જે ડેવલપર છે અને હવે રીટ જે ઓન કરે છે એને પણ એક સારું રિટર્ન મળી શકે. આ એક એડવાન્ટેજ છે. અને સ્કૂલ ઇન્વેસ્ટ તો બહુ જ સારું છે, કેમ કે એમાં લોંગ ટર્મ માટે એશ્યોર્ડ ભાડું લીધા હોય છે, 15-20 વર્ષ સુધીના એગ્રીમેન્ટ સાઇન થયા, લોક ઇન થયું હોય છે. એટલે એ પ્રમાણે એ રિસ્ક એમાં ઓછો છે કે જેમાં એ સ્કૂલ છોડીને જઈ શકે કે સારા એવા ટાઈમ. ઓકે, તો અહીંયા આગળથી આપણે ખાસ કરીને રીટ્સની વાત કરી છે, એક સ્કૂલ ઇન્વિટની પણ વાત કરી છે. તો આ તમામ એક રોકાણની ઓપોર્ચ્યુનિટી આગળથી બનતી દેખાઈ શકે છે, એના લાભની પણ આપણે અહીંયા આગળથી ચર્ચા કરી છે. રિટર્ન પણ નવસાજીએ કેવા મળી શકે, કેવા મળ્યા છે પાસની અંદર, એની પણ વાત કરી છે. તો આ આખી એક રોકાણની નવી તક રીટ્સ અને ઇન્વિટ્સની અંદર કઈ રીતની બની રહી છે એની આપણે વાત કરી છે. અને હાલ સમય થઈ રહ્યો છે એક નાનકડો બ્રેક લેવાનો, એ લઈશું નાનકડો બ્રેક, અને બ્રેક બાદ આપણે દર્શકોના સવાલ લઈને આ શોની અંદર આગળ વધીશું. નમસ્કાર, બ્રેક પછી પ્રોપર્ટી ગુરુમાં આપનું ફરી એક વખત સ્વાગત છે. અને આજે ચર્ચામાં આપણી સાથે નવસાદ પંજવાની જોડાયેલા છે. તો હવે આપણે દર્શકોના સવાલ લઈશું. દર્શકોની સમસ્યા જે આપણી સામે આવી છે, ઇમેલ્સ જે અમને મળી રહ્યા છે એનો જવાબ આપણે નવસાદજી પાસેથી લઈશું. તો સૌથી પહેલો જે ઇમેલ આવ્યો છે એ સુભાષ દવેનો આવ્યો છે, મુંબઈથી. એમણે લખ્યું છે કે 1985માં એમણે એક ફ્લેટ ખરીદ્યો હતો, ફ્લેટ રજીસ્ટર કરાવ્યો નથી. હવે અમારી સોસાયટી રીડેવલપમેન્ટની અંદર જઈ રહી છે અને સોસાયટીએ મારા નામે શેર સર્ટિફિકેટ ઇસ્યુ કરેલું છે. હવે એમનો સવાલ એ છે કે આ રીડેવલપમેન્ટમાં જાય એમનો ફ્લેટ, એ પહેલાં એમણે રજીસ્ટર કરાવી લેવો જોઈએ કે આ વસ્તુ બિલ્ડર કરી શકે છે? જી નવસાદજી, સુભાષભાઈ માટે શું સલાહ બની રહી છે? સિમ્પલ છે, આમાં આપણે એક સમજવાનું છે કે રજીસ્ટ્રેશનનો મતલબ શું હોય છે. રજીસ્ટ્રેશન એટલે આપણે કોઈ પણ લીગલ એગ્રીમેન્ટ કરતા કોઈ સાથે, આ કેસમાં આપણે પરચેસનો એગ્રીમેન્ટ કર્યો છે ફ્લેટનો, એ અગ્રીમેન્ટને જ્યાં સુધી રજીસ્ટર ન કરે અને એની રજીસ્ટ્રેશન ફી ન ભરે ત્યાં સુધી ગવર્નમેન્ટના રેકોર્ડમાં આ આવતું નથી કે આ પ્રોપર્ટી તમારા નામે છે. એટલે રજીસ્ટ્રેશનનો હેતુ આ છે, એક ટૂંકમાં આપણે સમજી લઈએ. તો હવે આ જ ચીજને આપણે તમારા પ્રોપર્ટી માટે સમજીએ. તમે જયારે પ્રોપર્ટી લીધેલી, તમે રજીસ્ટ્રેશન નથી કર્યું, એટલે હું એમ બી ધારું છું કે સ્ટેમ્પ ડ્યુટી બી કદાચ નહીં કરી. સ્ટેમ્પ ડ્યુટી અને રજીસ્ટ્રેશન તમે ન કર્યું હોય, ભલે સોસાયટી તમને શેર સર્ટિફિકેટ આપી દીધું, તમારા નામે ફ્લેટ કરી દીધો હોય, તમારું લીગલ ઓનરશીપ રાઈટ જે છે એ ચેલેન્જ થઈ શકે. એટલે જે નવો ડેવલપર આવશે એને તો ક્લીન ટાઇટલ જોતા હોય છે, એ પણ જે પણ પ્રોપર્ટી લે એમાં કોઈ આગળ જઈને કોઈ ક્લેમ ના કરે, બરોબર? એટલે આ તમારી પ્રોપર્ટી રજીસ્ટર નથી થઈ, એટલે હજી બી કોઈ બીજો આવીને ક્લેમ કરી શકે કે તમારો જેની પાસે લીધો છે એ બી આવીને ક્લેમ કરી શકે કે ખેંચ્યું નથી, તમારી પાસે કોઈ પુરાવો નથી. એટલે આ ખાતર ડેવલપર ઈચ્છશે કે તમે રજીસ્ટ્રેશન કરો, સ્ટેમ્પ ડ્યુટી ભરો, અને એ જે બી એનો જે ખર્ચો આવશે એ તમારે જ ભરવો પડશે. તો આ તો તમે ભરી નાખો, તો તમે વેઇટ કરો, ડેવલપર તમારા વતી ભરી અને તમારે પાસે રિકવર કરશે. ઓકે, તો સુભાષભાઈ તમારે માટે જે સલાહ બનતી દેખાઈ રહી છે, તમારા નામે લીગલ ઓનરશીપ હોવા માટે આ રજીસ્ટ્રેશન તો જરૂરી છે, તો આ રજીસ્ટ્રેશન કરાવવું પડશે, એ તો એક તમારે માટે એક જરૂરી બાબત બની રહી છે.
આગળનો સવાલ લઈએ નૌસાદજી, જે અહીંયા આગળથી આવ્યો છે મનોજ અંજારિયાનો મુંબઈથી. એમણે લખ્યું છે કે રીડેવલપમેન્ટની અંદર મળેલા ફ્લેટના પોઝિશનના 2 વર્ષની અંદર જો એમને વેચવો હોય તો એમને એસટીસીજી કે એલટીસીજી કઈ રીતે લાગુ પડી શકે? સિમ્પલ આન્સર છે, તમે હવડા નવા પ્રાઉઝર પર પહેલા 3 વર્ષ હતા, 2 વર્ષ થઈ ગયા છે, કે તમે 2 વર્ષ તમારે જે પોઝિશન મળ્યું હોય કે તમે જે ફ્લેટ તમારા નામે કર્યો હોય, ડોક્યુમેન્ટ જે સાઈન કર્યા, એ તારીખથી 2 વર્ષની અંદર વેચો તો તમારે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન લાગશે, અને એનાથી 2 વર્ષથી પછી વેચો તો તમારે લોંગ ટર્મ કેપિટલ ગેઇન લાગશે. એટલે આ તો આન્સર તમારો સિમ્પલ થઈ ગયો. ડેટ ઓફ પોઝેશન કે ડેટ ઓફ ડોક્યુમેન્ટેશન જે કહેવાય, કે જે તારીખે તમારા નામે થયું, એ ડેટથી આ ગણવામાં આવે છે. ઓકે, તો મનોજભાઈ માટે જે સલાહ છે કે 2 વર્ષના પહેલા વેચશો તો તમને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન લાગશે, અને 2 વર્ષની તારીખ તમે ક્રોસ કરીને ત્યારબાદ વેચો છો તો તમને લોંગ ટર્મ કેપિટલ ગેઇન લાગશે, અને આ તારીખ જે છે તમારી જે તમને પોઝિશન મળ્યું છે જે તમારા પેપર્સ ઉપર તારીખ બોલાતી હશે આ તારીખથી ગણતરી કરવાની રહેશે. તો આ તમારા સવાલનો ખાસ જવાબ તમારા માટે મળતો દેખાઈ રહ્યો છે. આગલો સવાલ જે આવ્યો છે એ પણ મુંબઈથી છે, ધ્રુવ પટેલનો. એમણે જણાવ્યું છે કે એઓ 4 વર્ષથી મુંબઈની અંદર નોકરી કરી રહ્યા છે, 3 સભ્યોનો એમનો પરિવાર છે. એમણે 1 BHKનો ફ્લેટ લેવો છે. એમણે જણાવ્યું છે કે એમણે લગભગ 15 લાખ રૂપિયાનું સેવિંગ કરી લીધું છે, બાકીની એ લોન લેવા ઈચ્છી રહ્યા છે, હોમ લોન, અને 50 થી 60 લાખ રૂપિયાના બજેટની અંદર વેસ્ટર્ન લાઇનની ઉપર ક્યાં ઘર લઈ શકાય એ એમનો સવાલ છે. જણાવ્યું છે કે એમની ઓફિસ લોઅર પરેલની અંદર છે. જી નવસાજી, આનો પણ આન્સર સિમ્પલ છે. આપણે જેમ એમનો સવાલ વેરી ક્લિયર છે કે વેસ્ટર્ન લાઇનમાં જેમને લેવું છે અને 1 બેડરૂમ હોલ કિચન લેવું છે, તો અને એમનું બજેટ પણ આપ્યું છે 50-60 લાખની જે છે, તો આના હિસાબે આપણે 450-450 સ્ક્વેર ફીટ નો ફ્લેટ પકડીએ 1 બેડરૂમ નો, જે સેજે એમને 9-11 હજારની આસપાસની રેટ જ્યાં હોય એ એરિયામાં એમને લેવું જોઈએ. મારા રેકમેન્ડેશન પ્રમાણે જો એમને રીસેલ જૂની બિલ્ડિંગમાં ચાલતું હોય તો કાંદીવલી બોરીવલીમાં બી મળી જશે, અને જો એમને નવો જોતો હોય નવા પ્રોપર્ટીમાં અને સારી એમ્યુનિટીઝ વાળીને એવી પ્રોપર્ટીમાં જોતો હોય તો કદાચ મીરા રોડ સુધી જવું પડે, પણ મીરા રોડમાં પણ એમને 55-60ની બજેટમાં મળી જશે. પણ એક ચીજનું ધ્યાન રાખવું, કોઈ પણ પ્રોપર્ટી લઈએ તો આપણે 5-6% સ્ટેમ્પ ડ્યુટી અને રજીસ્ટ્રેશનના પણ કરવા જોઈએ, બજેટ એ હિસાબે ઇન્ક્લુડ કરવું જોઈએ, અને શિફ્ટ થયા પછી આપણે ફર્નિચર ને જે બી બેસિક ખર્ચો કરવો પડતો હોય આ 2 ચીજનું ધ્યાન રાખીને તમારે લેવાનું છે. અને આ 2 ચીજ માટે તમને લોન નથી મળતી, એટલે જે તમે 15 લાખની મૂડી તમારી કીધી છે એ મૂડીમાંથી આ જશે, એટલે તમારી મૂડી ઓછી થઈ જશે સેલ્ફ કોન્ટ્રીબ્યુશનની, એ હિસાબે તમારી હાઉસિંગ લોન પણ એલિજિબિલિટી ઓછી. ઓકે, તો ધ્રુવભાઈ તમારે માટે ખાસ મહત્વના પોઈન્ટ જે છે, તમે પૂછેલો જે સવાલ છે એના જવાબ તો અહીંયા આગળથી છે જ, કે તમે જો સેકન્ડ હોમ લેવાની ઈચ્છા રાખતા હોય એટલે કે રીસેલમાં હોમ ખરીદી શકતા હોય તો તમારે કાંદીવલ્લી બોરીવલ્લીની અંદર પણ ઓપ્શન મળી શકે છે 1 BHKનો, અને જો તમારે એમ્યુનિટીઝ સાથેના નવા ઘર લેવા હોય તો તમારે મીરા રોડ તરફ જવું પડશે, તો તમારા બજેટમાં ઘર મળી શકે છે. અને ખાસ ધ્યાન રાખજો કે 5-1% જેટલો ખર્ચો તમને સ્ટેમ્પ ડ્યુટી રજીસ્ટ્રેશનને લગતો આવી શકે છે, આ ઉપરાંત તમારું શિફ્ટિંગ ફર્નિચર આના ખર્ચાને પણ ધ્યાન રાખો, અને આ રીતે તમારે આખું પ્લાનિંગ કરવાનું રહેશે. ત્યારે જ નવસાદજી આપનો ખૂબ ખૂબ આભાર, આજે આપ સમય ફાળવી અમારી સાથે જોડાયા, આપણે રીટ્સ અંગે ખાસી ચર્ચા કરી, આ ઉપરાંત તમે ઘણા દર્શકોના સવાલના જવાબ પણ આપ્યા, આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આજના પ્રોપર્ટી ગુરુના એપિસોડની અંદર તો હાલ પૂરતું આટલું જ, પરંતુ જતાં પહેલાં આપને ફરી એક વખત યાદ કરાવી દઉં કે આપના પણ ઘરને ખરીદીને લગતા, વેચાણને લગતા કે કોઈ લીગલને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો આપ અમને ઈમેલ કરી શકો છો. અમારું ઈમેલ એડ્રેસ છે propertyguru@nw18.com. તો આપની વિગતો, ખાસ કરીને લોકેશન વગેરે જણાવવાનું ભૂલશો નહીં, પૂરતી માહિતી સાથે અમને ઈમેલ કરો તો તમારી સમસ્યાનું નિવારણ આપવામાં અમને હેલ્પ થશે. તો પ્રોપર્ટી ગુરુના આ એપિસોડમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા, પરંતુ વધુ અપડેટ્સ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. ફરી મળીશું આવતા સપ્તાહ પ્રોપર્ટી ગુરુના એક નવા એપિસોડ સાથે. નમસ્કાર.